नमस्ते विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। धोरण 4 विषय गणित, प्रकरण 4 टीक टीक टीक। आ प्रकरणमां आजे आपणे घड़ियाळ विषे शीखीशुं। विद्यार्थी मित्रों, आ प्रकरणमां आजे आपणे घड़ियाळ विषे शीखीशुं। अहीं आपणने एक घड़ियाळ आपेली छे, तेमां मुख्य बे कांटा दर्शावेल छे। आ कांटो ए नानो छे अने आ कांटो ए मोटो छे। नाना कांटाने कलाक कांटो कहेवाय छे, ज्यारे मोटा कांटाने मिनिट कांटो कहेवाय छे। आ उपरांत एक नानो कांटो पण आપેલો છે અને તે આ નાના પાતળા કાંટાને સેકન્ડ કાંટો કહેવાય છે। કેટલીક ઘડિયાળો એવી હોય છે કે જેમાં આ સેકન્ડ કાંટો દર્શાવેલ હોતો નથી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તમે તો ઘડિયાળ જોઈ જ હશે ને। ચલો હવે આપણે આ કાંટા વચ્ચે અને તેના સમય વિશે ચર્ચા કરીશું। સૌપ્રથમ ઘડિયાળમાં સેકન્ડ કાંટો એક વખત ખસે તો એક સેકન્ડ થઈ કહેવાય। આ સેકન્ડ કાંટો છે, તે એક વખત ખસે તો એક સેકન્ડ થઈ કહેવાય। સેકન્ડ કાંટો બાર ઉપરથી શરૂ કરીને ફરીથી બાર ઉપર આવે ત્યારે એક મિનિટ થઈ કહેવાય, બરાબર વિદ્યાર્થી મિત્રો? આ કાંટો બાર ઉપરથી શરૂ કરીને ફરી પાછો બાર ઉપર આવે ત્યારે એક મિનિટ થઈ કહેવાય, એટલે કે 60 સેકન્ડ બરાબર 1 મિનિટ। હવે વિદ્યાર્થી મિત્રો, ઘડિયાળમાં મિનિટ કાંટો એક વખત ખસે તો 1 મિનિટ થઈ કહેવાય। મિનિટ કાંટો 12 ઉપરથી શરૂ કરીને ફરીથી 12 ઉપર આવે ત્યારે 1 કલાક થયો કહેવાય, એટલે કે 60 મિનિટ બરાબર 1 કલાક। ઘડિયાળમાં કલાક કાંટો 12 ઉપરથી ખસી 1 ઉપર આવે એટલે 1 કલાક થયો કહેવાય। કલાક કાંટો 12 ઉપરથી શરૂ કરીને ફરીથી 12 ઉપર આવે ત્યારે 12 કલાક થયા કહેવાય। વિદ્યાર્થી મિત્રો, બપોરના 12 કલાકથી રાત્રિના 12 કલાક સુધી અને રાત્રિના 12 કલાકથી બપોરના 12 કલાક સુધીના કુલ 24 કલાક થાય છે। 24 કલાક બરાબર 1 દિવસ। હવે વિદ્યાર્થી મિત્રો, કેટલીક ઘડિયાળો એવી પણ હોય છે કે જે 24 કલાકવાળી હોય છે, જેમાં 24 કલાકનો સમય દર્શાવે છે, તો આપણે હવે તેના વિશે શીખીએ। 24 કલાકવાળી ઘડિયાળમાં રાત્રિના 12 કલાકથી બપોરના 12 કલાક માટે 12, ત્યાર પછી 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। તમને થશે કે આ 3 લખ્યા પછી ડેશ 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 આપી અને 12 લખ્યા છે, તો તે શું છે? તો તે આના પછી આવતો સમય જ છે કે 3 પછી 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 અને છેલ્લે 12 કલાક લખાયો। જ્યારે બપોરના 1 કલાકથી રાત્રિના 12 કલાક માટે હવે 12 આવી ગયા, તો તેના પછી તેમાં 13 કલાક લખાય છે। કેટલા કલાક લખાય છે? 13 કલાક, 13, 14, 15, પછી દેશ દેશ આપેલ છે, તો 15 પછી શું આવશે? 16, 17, 18, 19, 20, 21, 22, 23 અને 24 લખાય છે। કેટલીક ઘડિયાળમાં 00 પણ સમય બતાવે છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? ખ્યાલ આવે છે ને તમને? સરસ, વેરી ગુડ। હવે ખાસ યાદ રાખજો, ઘડિયાળમાં સૌથી ઝડપી ફરતો કાંટો એ સેકન્ડ કાંટો છે, જ્યારે સૌથી ધીમે ફરતો કાંટો એ કલાક કાંટો છે। હવે આપણે
અહીં ઘડિયાળમાં સમય કેવી રીતે દર્શાવાય છે તેના વિશે શીખીએ. અહીં આપણને ઘડિયાળ આપેલી છે. સૌ પ્રથમ ઘડિયાળમાં આપણે 12 આવે છે, 12 કલાકની સામે એક્ઝેક્ટ 6 કલાકનો સમય બતાવે છે. અહીંયા 12 અને 6 બંનેની વચ્ચે એક્ઝેક્ટ 3 કલાક આવે છે, 3ની સામે 9 કલાક આવે છે. 12 અને 3 આ બંને કાંટાની વચ્ચે 1 અને 2 આ રીતે લખાય છે, જ્યારે 3 અને 6 ની વચ્ચે 4 અને 5 દર્શાવાય છે, 6 અને 9 ની વચ્ચે 7 અને 8, જ્યારે 9 અને 12 ની વચ્ચે 10 અને 12 લખાય છે. આમ આ ઘડિયાળની અંદર 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12 એમ લખાય છે. હવે ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, બે કાંટા વચ્ચે કેટલો સમયગાળો હોય છે તો જુઓ. તમે ગણશો તો તમે જે નાના નાના આંક આપેલા છે, નાની નાની લીટીઓ આપેલી છે, તે એક મિનિટ દર્શાવે છે. 12 પરથી શરૂ કરી પહેલા કાંટા ઉપર જઈએ તો 1 મિનિટ, 2 મિનિટ, 3 મિનિટ, 4 મિનિટ અને 5 મિનિટ. ઘડિયાળમાં કોઈ પણ બે કાંટા વચ્ચે 5 મિનિટનો સમય દર્શાવે છે. એટલે કે આપણે 12 પરથી 1 પર જઈશું તો 5 મિનિટ થઈ કહેવાય, 1 પરથી 2 પર જઈશું તો કેટલી મિનિટ થશે, 10 મિનિટ. ત્યાર પછી 2 થી 3 પર જઈશું તો 15 મિનિટ, 3 થી 4 પર જઈશું તો 20 મિનિટ, 4 થી 5 પર જઈશું તો 25 મિનિટ, 5 થી 6 પર જઈશું તો 30 મિનિટ. આ રીતે 35 મિનિટ, 40 મિનિટ, 45 મિનિટ, 50 મિનિટ અને 55 મિનિટ, છેલ્લે 60 મિનિટ થાય. 60 મિનિટ એટલે 1 કલાક પૂરો થઈ ગયો કહેવાય છે. આમ ઘડિયાળમાં કોઈ પણ બે કાંટા વચ્ચે નો સમયગાળો 5 મિનિટનો હોય છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? અહીં આ ઘડિયાળમાં હવે આપણે સમય જોતા શીખીએ. આ ઘડિયાળમાં બે કાંટા દર્શાવેલ છે, એક નાનો કાંટો છે જ્યારે એક મોટો કાંટો છે. નાના કાંટાને કલાક કાંટો કહે છે અને મોટા કાંટાને મિનિટ કાંટો કહે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, નાનો કાંટો જે સંખ્યા ઉપર હોય, જે અંક ઉપર હોય એટલા વાગ્યા કહેવાય, અને મિનિટ કાંટો આપણે આ લખેલા પ્રમાણે 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50 અને 55 મિનિટ એમ દર્શાવે છે. તો આ મોટો કાંટો એ મિનિટ કાંટો છે, તે જે અંક ઉપર હોય તેટલી મિનિટ થઈ કહેવાય. હવે તમે અહીં જોશો કે નાનો કાંટો 9 ઉપર છે અને મોટો કાંટો એ 12 ઉપર છે, એટલે કે આ ઘડિયાળમાં એક્ઝેક્ટ પૂરેપૂરા 9 વાગ્યા એમ લખી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં 4 ઘડિયાળ આપે છે, આ ઘડિયાળનો સમય આપણે લખવાનો છે. જુઓ, સૌ પ્રથમ આ ઘડિયાળની અંદર એક નાનો કાંટો અને મોટો કાંટો આ બે કાંટા દર્શાવેલ છે. એમાં આ નાનો કાંટો એ 7 થી થોડું આગળ વધેલ છે, જ્યારે મોટો કાંટો એ 3 ઉપર છે. હવે તમને તરત જ ખબર પડી જશે કે ટીચર 8 ઉપર તો કાંટો ગયો જ નથી, 7 ઉપર જ ગયો છે. તો તમે 7 કલાક તરત કહેશો. મિનિટ કેટલી કહેશો? તો 12 થી 1 ઉપર ખસો એટલે 5 મિનિટ, 10 મિનિટ અને 15 મિનિટ. તો આ ઘડિયાળમાં 7 કલાક અને 15 મિનિટનો સમય દર્શાવે છે તેમ કહેવાય. તો તમારે નીચે સમયમાં 7:15 એમ લખાય. હવે બીજી ઘડિયાળ જુઓ, તો બીજી ઘડિયાળમાં આપણને જે કાંટા બે આપેલા છે તેમાં નાનો કાંટો એ 9 અને 10ની બરાબર વચ્ચે છે, જ્યારે મિનિટ કાંટો જે છે, મોટો કાંટો જે છે, તે 6 ઉપર આવેલો છે. તો તમે આપણે કેટલો સમય લખી શકીશું? તો તમે કહેશો કે 9 કલાક. હવે મિનિટમાં કેટલી લખશો? તો 5નો ઘડિયો જ બોલવાનો. 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 4 20, 5 5 25 ને 5 6 30. તો આનો સમય 9 કલાક અને 30 મિનિટ એમ લખાય.
હવે ત્રીજી ઘડિયાળમાં તમે જોશો કે નાનો કાંટો એ 11 અને 12 ની વચ્ચે છે, 12 ઉપર આવા થયો છે. હવે એનો મિનિટ કેટલી લખાશે? તો 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 40 અને 5 9 45. આ ઘડિયાળમાં કેટલો સમય લગાશે? તો 11 કલાક અને 45 મિનિટ. હવે ચોથી ઘડિયાળમાં આપણને નાનો કાંટો એ 1 ઉપર દર્શાવેલ છે, 1 પરથી થોડો આગળ વધેલો છે. જ્યારે મિનિટ કાંટો એ 4 ઉપર છે, તો આપણે તેનો સમય 1 કલાક તો તમને ખબર પડી ગઈ, પણ મિનિટ કેટલી લખશો? તો 5 નો ઘડિયો બોલવાનો, 5 એકા 5, 5 2 10, 5 3 15 અને 5 6 20, 1 કલાક અને 20 મિનિટ. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, જે મિનિટ કાંટો તેનું સ્થાન બદલે, તેમ કલાક કાંટો પણ તેનું સ્થાન બદલે છે. મિનિટ કાંટો ખસતો ખસતો આગળ વધે, તેમ કલાક કાંટો પણ જે અંક ઉપર હોય તે અંક ઉપરથી ખસતો ખસતો આગળ વધે છે. ધીમે ધીમે કલાક કાંટો એ ધીમે ધીમે આગળ વધે, જ્યારે મિનિટ કાંટો એ ઝડપી આગળ વધે છે. અને આપણે બતાવ્યા મુજબ મિનિટને કેટલી મિનિટ થઈ તે જોવા માટે તમારે 5 નો ઘડિયો બોલીને મિનિટ લખવી અને કલાક કાંટો જે અંક ઉપર હોય તે લાવાગ્યા તેમ કહેવાય છે. હવે હોમવર્કમાં હું તમને થોડી ઘડિયાળો આપું છું, તો તમારે તેનો સમય લખવાનો છે. જય એચબીકે.